मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू होप फाउंडेशन बुच। आज आप विषय है ये माइक्रोसॉफ्ट एक्सेल पार्ट 5। ओके, तो आप आज फ्रीज विषे सीखीशू। ओके, तो फ्रीज पेन ये शू है? ओके, तो ते जी रहा कि अँ कने मैं एक सीट तैयार करे ली है। ओके स्टूडेंट्स, तो तमे अहीं जोई शको छो कि मैं अहीं कने सिक्स स्टैंडर्ड स्टूडेंट नी गवर्नमेंट डिटेल्स एटले के साइंस नी एक्जाम लेवामां आवी हती एनी मार्कशीट छे। ओके, हवे ए साइंस नी अंदर प्रश्न 1 थी करीने 10 नी अंदर कया विद्यार्थीए केटला मार्क्स मेळवेला छे एनी विगतो अहीं कने मैं राखी छे। ओके, तो हवे मारे एक स्टूडेंटनुं नथी जोवुं, मारे लास्टवाळा स्टूडेंटनुं जोवुं छे। तो જ્યારે હું લાસ્ટ વાળા સ્ટુડન્ટનું જોઈશ ને તો શું થશે, બોર્ડર હાલ્યું જશે, રાઈટ? અને મને ખબર નહીં પડે કે ક્વેશ્ચન 1માં કેટલા આવ્યા, ક્વેશ્ચન 2માં કેટલા આવ્યા, ક્વેશ્ચન 3માં કેટલા આવ્યા, ક્વેશ્ચન 4માં કેટલા આવ્યા, ક્વેશ્ચન 5માં કેટલા આવ્યા અને એનું ટોટલ શું છે। તો મારે જ્યારે હેડિંગ એમ જ રહે અને બાકીની વિગતો ઉપર ઉપર જતી જાય ત્યારે એવું કરવું હોય તો આપણે અહીંયા કને એક્સેલની અંદર ફ્રીઝની મદદથી કરી શકીએ છીએ। तो जारे तमारे फ्रीज करवू होय तो जुओ, एक रो सिलेक्ट करवानी। हवे रो कई सिलेक्ट करवानी, ज्यांथी तमारे फ्रीज नथी करवू। हवे मारे फ्रीज केटलो करवू छे, रो 1 अने रो 2 सुधी करवू छे, मारे रो 3 नी कोई पण जरूरत नथी। तो मैं शू सिलेक्ट कर्यु छे अहींया रो 3। एना पछी व्यू नी अंदर जई अने फ्रीज करीने एक फ्रीज पेन्स करीने एक ऑप्शन आवे छे, ज्यां तमे एने टैप करशो तो शू थशे, फ्रीज पेन्स एवी रीतना देखाशे। ओके, हवे मारे अक्षा ने हवे वधारे विद्यार्थीओना मार्क्स जोवा छे, नीचेना विद्यार्थीओना मार्क्स जोवा छे। जुओ, तो आवी गयुं हेडिंग एम नेम छे। हवे सारी रीते आपणने खबर पड़े छे कि सीरियल नंबर 14, नेम छे मेघा केशनाथ यादव, क्वेश्चन 1માં 6, क्वेश्चन 2માં 10, क्वेश्चन 3માં 10, એવી રીતના એનો ટોટલ 72 છે। ओके विद्यार्थी, तो अहीं कने आवी थई गयुं। हवे मारू काम थई गयुं, मैं बधा विद्यार्थीना मार्क्स चेक करी लीधा ने हवे मारे आ पेन नथी जोतुं। तमने क्यारे पण लागे कि मारे आ पेन फ्रीज नथी जोतुं तो शुं करवानुं, वळी पाछुं फ्रीज पेन्समां जवानुं ने अनफ्रीज करी नाखवानुं। ज्यारे तमे अनफ्रीज करी नाखशो तो तमे जोई शको छो कि ई जे विगत छे ई जेम आवती हती हवे एवी रीतना ज आवे छे। एना पछी हवे आपणा एक्सेलनी अंदरमां बीजुं आपणाने शुं शीखवानुं रह्युं, तो कि हवे आपणे शीखीशुं कि प्रिंट कई रीतना लेवुं। હવે જ્યારે એક્સેલની અંદર તમે પ્રિન્ટ લેતા હો તો તમારું પ્રિન્ટ કંઈક આવું આવે છે। હવે મારે આવું નથી જોતું, મારે તો લાઈનો સાથે જોઈએ છે। લાઈનો કેમ ના આવી? તો લાઈનો ના આવવાનું કારણ શું જોઈ લઈએ, બોર્ડર નથી કરેલું। જ્યારે તમે માર્કશીટ છે કે કોઈ ડિટેલ્સને તમે એ નહીં કરો બોર્ડર તો તમારે નહીં આવે। ઓકે, તો હવે હોમની અંદર જઈ અહીંયાથી હું ઓલ બોર્ડર કરીશ। શું કરીશ? ઓલ બોર્ડર। તો થયું ન થયું? વાય કેમ ન થયું? કેમ કે મેં પહેલે પણ કીધેલું છે ને હવે પણ કહું છું કે જ્યારે તમે કોઈ પણ ટેક્સ કે કરી લીધું હોય તો ત્યારે તમારે શું કરવું પડે? સૌ પ્રથમ તમારે સિલેક્ટ કરવું પડે। હવે મારે જોઈતી વિગતો મારે અહીંયા સુધી છે, ઓકે, મને અહીંયા સુધી જોઈએ છે। હવે હું અહીંયા કને જઈશ અને ઓલ બોર્ડર કરીશ, તો જો થઈ ગયું ઓલ બોર્ડર, ઇઝ ઇટ કમિંગ? યસ, તો આવી રીતના બોર્ડર થઈ ગયું, રાઈટ? હવે મારે પ્રિન્ટ લેવી છે, પ્રિન્ટ। ઓકે, તો જો આવી ગયું। હવે જો 30ની અંદર પણ મેં સિલેક્ટ કરેલું નથી છે ને તો અહીંયા લાઈન દેખાડતું નથી, તો એવી રીતના તમે શું કરી શકો? તો એવી રીતના તમે શું કરી શકો કે ઓ કરી શકો, પ્રિન્ટ આઉટ પ્રિવ્યૂ જોઈને તમે પ્રિન્ટ આપી શકો। હવે એનામાં પણ લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન કરશો તો તમારે કંઈક આવું દેખાશે। હવે મારે આવી રીતના નથી જોતું, મારે જોઈએ છે આવી રીતના, તો આમ। હવે આપણી પેપરની જે સાઇઝ છે એ પણ મોટી છે, આપણે A4 સાઇઝની લેવું છે, તો સાઇઝ પણ A4 આવી ગયો। તો એવી રીતના તમે પ્રિન્ટની અંદર પણ સેટિંગ કરી શકો છો। તો હવે આપણે બધા જ ટોપિક કવર થઈ ગયા છે એક્સેલની અંદર, ઓકે, જેટલું નીડેડ છે। અને આપણે હવે આના પછી માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શીખીશું। પાવર પોઈન્ટની અંદર ઘણું બધું જ છે તો આપણે શીખીશું। અને હજી એક વસ્તુ આપણે એક્સેલમાં લઈ લઈએ તો ઇન્સર્ટ, જેવી રીતના આપણે ઇન્સર્ટમાં પિક્ચર્સ મૂકતા હતા એવી રીતના તમે આનમાં પણ
माइक्रोसॉफ्ट एक्सेल ની અંદર પણ તમે શું કરી શકો તો કે તમે પિક્ચર મૂકી શકો ઓકે હવે એક્સેલ શીટ ની અંદર મારે શું જોઈએ કે કોઈ પિક્ચર જોઈએ तो मारे कोई पिक्चर जोत हुए तो तमें शू करी सको तो कि तमें बेकग्राउंड आवी रीतना पिक्चर्स छे तो समझी लो कि कोई पण पिक्चर्स तो कि फ्रॉम अ फाइल तो फाइल नी अंदर कोई पण मारे पिक्चर जोत हुए तो यहाँ थी हूँ पिक्चर सिलेक्ट करूँ अने मारे आ जोई छे राइट एने हूँ इंसर्ट करी लो तो शू थाशे तो पिक्चर आवी गयुं हवे एक ज कॉलम नी अंदर मारे आ जोईए छे तो हूँ शू करीश कॉलम ने मोटी बनावीश अहींयाथी ओके हवे एक मिनिट ओके तो आवी रीतना तमे शू करो कॉलम ने हवे अहींयाने आवी रीतना ओके तो तमे अहींया कने अलग एक 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 कॉलम नी अंदर तमे शू करी शको छो तो कि तमे अने पिक्चर ने गोठवी सको छो ओके तो आवी रीतना शू करी सको छो तमे एक्सेल नी अंदर पण पिक्चर्स लई सको छो ओके तो वधारे कंई हवे शीखवानुं रह्युं नथी एज मच पॉसिबल जेटलुं आपणे वर्कमां आवी शकतुं एटलुं बधुं आपणे शीखी गया ओके तो हवे आज आ पछीनो टॉपिक आपणो हशे माइक्रोसॉफ्ट पावरपॉइंट ओके त्यां सुधी आटलुं समजो अने प्रेक्टिस करो थैंक यू सो मच अने सब्सक्राइब करता भूलता नहीं।